કર્યું છે ત્યારે ભુજના જે સ્ટાનગરમાં બે ઢોર વચ્ચે ઝઘડો થતા એક રિક્ષાને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું તો તંત્ર દ્વારા ઢોરવાડાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે ભુજમાં રખડતા રઝળતા ઢોરની સમસ્યા હાલે જ્યારે ખૂબ જ વધી ગઈ છે ત્યારે એવો જ એક બનાવ ગઈકાલે ભુજના જેષ્ઠાનગર વિસ્તારમાં બનેલ અહીં બે ઢોરો ઝઘડતા ઝઘડતા એક રિક્ષાની અંદર ઘૂસી ગયેલ ત્યારે આ કારણે કદાચ બહુ મોટી સમસ્યા સર્જવાની પણ શક્યતાઓ રહેલી હતી રિક્ષામાં ઘણી નાની મોટી તોડફોડ ઢોરોએ ઘૂસી અને કરેલી આમ તો ભુજમાં આરટીઓ પાસે ઢોરવાડા બનાવવામાં આવેલ છે પરંતુ એ માત્ર શોભાના ગાંઠિયા સમાન જ છે તંત્ર કોઈ ગંભીર સ્થિતિ સર્જવાની રાહ જોઈ રહ્યું છે કે શું તે પ્રશ્ન ઉઠવા પામેલો છે આમ તો ઘણી મોટી વાતો કરવામાં આવતી હોય છે પરંતુ તેનું અમલીકરણ શું રખડતા ઢોરની સમસ્યા એ ખરેખર તો ખૂબ જ ગંભીર સમસ્યા છે તેથી આ બાબતે તંત્ર યોગ્ય પગલાં લે અને શક્ય બને તેટલી ઝડપથી આ પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે છું લક્ષ્મી માતમ કેપ એરિયા ને આ જેષ્ઠાનગરમાં બનાવ છું છે ને બનાવ અમે હતા હું હાજર હતા ને બનાવ છું છે આ ઢોર બે ઝઘડીને આવી રીતે રિક્ષામાં ઘૂસી ગયા ને આવી રીતે નુકસાન થયું છે ઘણું નુકસાન થયું છે આ આસલમભાઈની રિક્ષામાં એ ગરીબ માણસ છે હવે સમજી લો 8 દિવસ તો અહીંયા પડી હશે બરાબર છે રિક્ષા ને એનો ખર્ચો 5-6 હજાર રૂપિયા ખર્ચો એ ખર્ચો કોણ આપે અમને ને આ નગરપાલિકાએ આ ઢોર બનાવવાનો આ ઢોર પકડવાનો અહીંયા રાખ્યો છે આટીઓમાં તો એ ખાલી શોભાવા માટે જ છે ને અમે તો એમ જ કહીએ શોભાવા માટે છે શું કામ આ સમજી લો અહીંયા 6:30 પણ છે સ્કૂલ છે પછી અહીંયા ટ્યુશન ક્લાસ છે કેટલાય છે આજે આ બનાવ બન્યો કાલ સવારે કંઈક છોકરાને નુકસાન પડે તો કાંઈ એની વાત જોઈને લગભગ બેઠા રહે છે કે કાંઈ નુકસાન થાય તો અમે પકડીએ બરાબર છે 10% તમે વાત કરી શું કામ કે આ બનાવ બન્યો છે એ તો આ મેસેજ પહોંચી જાય છે આવી રીતે વિડીયો નકા કોણ મેસેજ પહોંચાડે કે આ નુકસાન થઈ જાય ઘણું નુકસાન થાય તો જે પગલું ખાણી નકા ન ખાણી આ ઢોર તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કેટલા મોટા મોટા છે એ માણસને પણ મારી નાખે સમજી લો જીવ પણ જઈ શકે છે એમ એ જ વાત છે ને સાહેબ બીજી કાંઈ વાત છે એનામાં કે આ નગરપાલિકા વાત જોઈને બેઠી છે કાંઈ વધારે નુકસાન થાય તો અમે જઈએ બરાબર આ નુકસાન ઘણો જ થયો છે એમ તો નુકસાન ઘણો જ થયો છે પણ એના વિશે આપણે તમે આવ્યા છો બીજા સમાચારમાં આવી ગયો છે હવે મારી વિનંતી એમ છે કે જલ્દી જલ્દી પગલો લઈને આ ઢોર છે એ પકડીને ક્યાં વ્યવસ્થિત જગ્યા મૂકી આવે બસ આપણી એ જ વિનંતી છે કે નુકસાન કોઈને ન પહોંચાડે અસલમ હું કેપમાં જ રહું છું લશ્કરી માતામમાં તો નગરપાલિકાની જ કહેવાય ને આંખલા તો જનાવર છે એની તો કોઈ છે ને એનો નગરપાલિકાનું ફરજ છે નગરપાલિકાવાળાને પાંજરાપુર અથવા પકડી જાય તો બચવાનું થાય ને કાં તો આજે રિક્ષા આવી ગઈ છે મારી કોઈ ઇન્સાન પણ આવી જાય ઇન્સાન આવી જાય તો શું કરવાનું અમને ક્યાં જવાનું અમને કોની જવાબદારી છે એ બધી પૈસા મને થાય છે ને આખલા રોજ ને રોજ વળે જાય કાલ સવારના એ રિક્ષા તોડી છે ને સવારના વળી પાછો આવ્યો હતો સાંજના તોડી દો રિક્ષા સવારના પાછા વળી જકડ્યા હતા કોઈ નગરપાલિકાને રાહ દેવી શકે નગરપાલિકાની જો હશે ને પછી એ તો હાથ ઉપાડી લે છે કાંઈ કરતા જ નથી કેટલો ટાઈમ તો હાલતો આવ્યો છે કેટલા માણસ મરી ગયા છે હવે અમે ક્યાં જાઓ એમ રિક્ષામાં અલ્લાનો શુકર છે અમે બેઠા ના હતા બેઠે તો અમારી શું હાલત થાય રિક્ષા બેઠી પડી હતી ને અમે હોટલના બાજુમાં ચા પીતા હતા 5-6 હજાર રૂપિયાનું નુકસાન થયું છે રિક્ષા તો પોતાની છે હજી હપ્તા ચાલુ છે રિક્ષાના હપ્તા નથી ભરાવ્યા હજી